છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી સામાન્ય વરસાદ રહી શકે છે જોકે ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી આગામી 24 કલાક બાદ સૌરાષ્ટ્રને માવઠાના મારથી રાહત મળવાની શક્યતાઓ છે ત્યારે જોઈએ આપના જિલ્લામાં વરસાદ પડશે કે નહીં सात दिवस सामान्य वरसाद नी आगाही दक्षिण गुजरात में वरसाद रहेशे यथावत सौराष्ट्र ने मळी शके छे आफतना वरसाद थी मुक्ति ગુજરાતમાંથી હાલ ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ ગુજરાતમાંથી વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે રાજ્યમાં 7 દિવસ અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન છે અને આ સાથે જ ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે ગુજરાત રીજનમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે તો આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને કચ્છમાં છૂટા છવાયા સ્થળો પર હળવોથી સામાન્ય વરસાદના ઝાપટા પડી શકે છે આ સાથે જ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ તથા દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળો પર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આજકા જો ફોરકાસ્ટ ઇશ્યુ હોવા હૈ ગુજરાત રીજન કે લીએ 7 દિન કે લીએ આઇસોલેટેડ પ્લેસેસ પર લાઇટ ટુ મોડરેટ રેન કા ફોરકાસ્ટ હૈ ડે 1 મે થંડર સ્ટોર્મ કે સાથ લાઇટ ટુ મોડરેટ રેન ફોરકાસ્ટ હૈ બોથ ગુજરાત એન્ડ સૌરાષ્ટ્ર કોસ્ટ રીજન કે લીએ ઇસમેં જો મેઇનલી સાઉધર્ન ગુજરાત રીજન કા ડિસ્ટ્રિક્ટ રહેગા ઓર જો નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ મે જો દો ડિસ્ટ્રિક્ટ દાહોદ એન્ડ પંચમહાલ કે દિયા ગયા હૈ और आपका सौराष्ट्र कोस में कच्छ राजकोट जूनागढ़ अमरेली एंड गिर सोमनाथ दीव के लिए दिया गया है देवान के लिए और डे टू में आपका फिर लाइट टू मॉडरेट रेन रहेगा साउथ गुजरात रीजन के लिए रहेगा एंड और सौराष्ट्र कोस में साउथर्न जो डिस्ट्रिक्ट जैसा राजकोट जूनागढ़ अमरेली और गिर सोमनाथ के लिए रहेगा और आपका जो सौराष्ट्र कोस रीजन में डे टू के बाद ड्राई का फोरकास्ट दिया गया है બંગાળની ખાડીમાં હાલ જે સિસ્ટમ બની છે તે મજબૂત બનીને ડિપ્રેશન બની ગયું છે અને હાલ તેની અસર સૌથી વધારે દક્ષિણ ભારતના રાજ્યોમાં થઈ રહી છે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ હતી તે આગળ વધીને ઓમાનની નજીક પહોંચી ગઈ છે અને હવે તે નબળી પડવા લાગી છે જેથી તેની અસર હાલ ગુજરાત પર ઓછી થઈ રહી છે ગુજરાતમાં આજથી વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17-20 તારીખની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જવાની શક્યતા છે બંગાળની ખાડીની સિસ્ટમ દક્ષિણ ભારત પરથી થઈને જ્યારે અરબી સમુદ્રમાં આવશે એ સમય ફરીથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે વીસ અને 21 ઓક્ટોબરની આસપાસ ફરીથી રાજ્યમાં હવામાન પલટવાની સંભાવના દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેની અસર વધારે થાય તેવી સંભાવના છે એટલે કે આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે હવામાનના વિવિધ મોડેલ અનુસાર આ સિસ્ટમ 19 ઓક્ટોબરની આસપાસ અરબી સમુદ્રમાં પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે હાલના તબક્કે તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે હાલ આ સિસ્ટમ બંગાળની ખાડીમાં છે અને અરબી સમુદ્રમાં પહોંચ્યા બાદ તે કઈ તરફ જશે તેની આગાહી કરવી અગાઉથી મુશ્કેલ હોય છે વરસાદથી મુશ્કેલી વધી ખેડૂતોને લાગ્યો મોટો ફટકો
वरसादे बगाड़ी खेडूतोनी दिवाळी। वरसादना कारणे खेडूतोनी हालत सौथी कफोड़ी थई छे। नवसारीमा खेडूतोने डांगरना पाकमा मोटा प्रमाणमां नुकसान थयुं छे, साथे साथे चीकूना पाकमा पण खेडूतोने नुकसानी सहन करवानो वारो आव्यो छे, त्यारे खेडूतो सहायनी मांग करी रह्या छे। ऑक्टोबर महीना पर वरसाद पाछोतरो वरसाद चालू छे, जेने कारणे खेडूतोने खूब ज व्यापक आर्थिक नुकसान थवा पाम्यु छे। सवारे पुष्कळ तड़को होय छे ने सांज सुधीमां तमे जोवो तो अचानक ज वरसाद आवी जाय छे। डांगरनी वात करीए तो डांगरनो पाक संपूर्ण तैयार थई गयो छे, पर सतत वरसादने कारणे ए जमीनदोष थई जवा पाम्यो छे। खूब ज पुष्कळ प्रमाणमां वरसाद पड़वाथी चीकूना जे फ्लावरिंग सप्टेम्बर ऑगस्टमां थाय छे તે ઓક્ટોબર સુધી વરસાદ પડવાથી ફ્લાવરિંગ નાશ પામવામાં આવ્યું છે। આમ મોટે પાયે ચીકુમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે। તે સાથે આમાંની પણ આપણે વાત કરીએ તો તેમાં પણ ફ્લાવરિંગમાં શંકા ઉપજાવે એવું ખેડૂતોને લાગી રહ્યું છે, કારણ કે વરસાદ પડવાથી પીલવણી આવવાથી ફ્લાવરિંગ મોડું થશે તો ખેડૂતોને પણ આમાંમાં પણ કેરીમાં પણ ખૂબ મોટે પાયે નુકસાન થવાની શક્યતા છે। ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ માની રહ્યા છે કે વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। છેલ્લા બે ત્રણ દિવસથી કન્ટિન્યુઅસ વરસાદ થઈ રહ્યો છે નવસારી જિલ્લાની અંદર, એના કારણે હાલના જે ઊભા પાકો છે ડાંગર અને શેરડી એ પાકોમાં પણ ઘણે આંશિક અંશે નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે। ખેડૂતો તરફથી મળેલી રજૂઆતો અનુસાર જે ડાંગર પાક હાલના તબક્કે કાપણીના તબક્કે થઈ અને કાપણી શરૂ કરવાની તૈયારીમાં છે ખેડૂતો, એ પાકો ઘણી જગ્યાએ કાપણી કરીને ખેતરમાં મૂકેલા પાકો પણ પલળી જવાના અને ઊભા પાક પડી જવાના એવા પ્રશ્નો જોવા મળ્યા છે। આમ પાછોતરો વરસાદ હાલ તો તમામ લોકોની પરેશાની જ વધારી રહ્યો છે, જોકે હવે આગામી થોડા કલાકોમાં આફતના વરસાદથી રાહત મળે તેવી શક્યતા આવશે। બ્યુરો રિપોર્ટ, ટીવી 9।